15 ઓગસ્ટ આજના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. દેશના તમામ નાગરિક આજના દિવસને આઝાદી દિવસ તરીકે ઉજવણી કરે છે અને દેશના લડવૈયાને યાદ કરીને તેને સલામી આપે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત તમામ નેતાઓએ આજના દિવસની ઉજવણી કરી, ત્યારે અમદાવાદ શહેર પોલીસે પણ આજના દિવસની ઉજવણી કરી હતી. શહેરના શાહીબાગ ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તિરંગાને સલામી આપી સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી. પોલીસ અધિકારીઓ એકઠા થઈ પરેડ પણ કરી હતી. સ્વતંત્રતા દિન પર્વ નિમિત્તે અમદાવાદ શહેર પોલીસથી શહેરના નાગરિકોના અભિનંદન આપું છું અને સાથે સાથે ખાતરી આપું છું કે શહેર પોલીસ આપની સેવામાં તત્પર રહેશે, ખડે પગે રહેશે અને દિવસ અને રાત આ ઉમદા કામગીરી બજાવશે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે અમે અનેક કાર્યક્રમો કરેલા છીએ અને આ દિશામાં પણ આગળ ઘણા કાર્યક્રમો કરવાનો ઈરાદો છે. અમદાવાદ શહેરમાં હત્યા લૂંટ જેવા બનાવો વધતા જઈ રહ્યા છે. બુટલેગર બેફામ બની નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા છે. ઠેર ઠેર જુગાર અને દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, ત્યારે પોલીસ કમિશનર કહી રહ્યા છે કે શહેરમાં શાંતિ અને સલામતી છે એવી પોકળ વાતો કરી રહ્યા છે, ત્યારે શહેરના નાગરિકોની ખરેખર સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેના માટે સચોટ પગલાં લેવામાં આવે એવી આશા શહેરના નાગરિકો સેવી રહ્યા છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.